असलामुअलैकुम स्टूडेंट्स, आज आप क्लास थ्री में गुजराती में लेसन नंबर 12 रजानी मजा। तो जाने आप स्कूल में एक्जाम पूरी थाय दिवसे टीचरो क्लास में हो त्यारे टीचर सवाल पूछे छे के रजाना दिवसों में हवे तमे शू करशो। तो तेवो सवाल टीचरो बाळकोने करे छे। त्यारे एक बाळक हसतो हसतो बोले छे के हूँ तो मारा पप्पाना मोबाइल में गेम रमत रमीश। तो त्यारे फरी टीचर बोले छे के तमारा बधामांथी केटला बाळको मोहननी जेम टीवी के मोबाइल में गेम रमत रमशे। तो बधा बाळको हाथ ऊँचा करीने बोले छे मैं। त्यारे फरी टीचर बाळकोने समझावे छे के बाळ मित्रों टीवी के मोबाइल खाली रमत रमवा माटे नथी माटे ज नथी, तमे तेवोनी मदद थी घणी माहिती मेळवी शको छो। फोननी मदद थी बीजा लोकोनी साथे वात करी शको छो। तो टीवीना माध्यम थी के अभ्यासकारी बधी चेनलो आवे छे, तो अभ्यास में पण टीवीना माध्यम थी ते जानकारी प्राप्त करी शकाय छे अने अभ्यास में पण वधारो करी शकाय छे अने बुद्धि में पण वधारो करी शकाय छे। मोबाइलनी मदद थी मोबाइल फोनना मदद थी आपणे एक जग्याएथी बीजी जग्याए फोन करी शकाय छे अने विडियो कॉल करवो होय तो विडियो कॉल पण करी शकाय छे। तो विडियो कॉलनी मदद थी पण जाणे ए माणस आपणी सामे बैठो होय तो एवी रीते सामसामे बेसीने पण वात करी शकाय छे। ते एक आधुनिक साधन गणाय छे। वधु पड़तो मोबाइल अने टीवीनो उपयोग आपणने नुकसान करे छे। तो आपणे जाणे के वधु पड़तो मोबाइल फोन अने टीवीनो उपयोग करवाथी आपणा शरीरने नुकसानदायक छे। जेम के पहला तो आँखने नुकसान करे छे अने पछी आपणा दिमाग में पण असर करे छे। तो आपणा शरीरने नुकसानदायक छे एटले के फोन अने टीवीना टीवीथी थोड़ूक सावचेती राखवी जोईए अने तेनाथी थोड़ूक दूर रहेवू जोईए। आथी ज रजाओ में टीवी मोबाइल छोड़ीने घरनी बहार पण रमतो रमवी जोईए, रजानी मजा माणवी जोईए। एटले के आपणे बाळको बाळ मित्रों आपणे रजाओ वेकेशन होय छे त्यारे बाळको घरनी बहार निकळता नथी, तो घरनी बहार निकळीने पण घणी बधी रमतो रमी शकाય છે। જાણે કે જાણે ક્રિકેટ છે, ફૂડી બેટ છે, ફૂલ રેકેટ છે, પછી છુપન છુપાય છે, તેવી બધી ઘણી બધી રમતો હોય છે નાના બાળકો પણ રમી શકાય છે। ખોખો છે, પછી લંગડી છે, તેવી રીતે નાના બાળકો પણ રમતા હોય છે અને રજાની મજા મારતા હોય છે। આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો, ચાલો જ્ઞાન કસોટી નંબર 1 નીચે આપેલા સાધનો ઓળખી તેના ઉપયોગ વિશે શિક્ષકની સાથે ચર્ચા કરો। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આધુનિક સાધનો આપેલા છે કે લેપટોપ છે, પેનડ્રાઈવ છે, આઈપેડ છે, સીડી પ્લેયર છે, સીડી છે ને એસી છે। તો એના માધ્યમથી આપણે ઘણી બધી આધુનિક ટેકનોલોજીના માધ્યમથી ખાસું બધું આપણે એને ઉપયોગમાં લઈએ છીએ। પહેલું લેપટોપ, તો લેપટોપ આપણોને પણ એક મદદરૂપ સાધન ગણાય છે। તેની મદદથી આપણે સરળતાથી આપણે જાણે ઘણી બધી માહિતીને આપણે ગણતરી કરવી હોય તો એ માહિતી સરળતાથી ગણતરી કરી શકાય છે। આપણે ઘણું બધું આપણે ટાઈપિંગ કરવું હોય તો એની મદદથી આપણે સરળતાથી ટાઈપિંગ પણ કરી શકાય છે। પેનડ્રાઈવ પણ એક આધુનિક સાધન ગણાય છે। એ પેનડ્રાઈવની મદદથી પણ આપણે જે ટાઈપ કરેલી હોય, જે આપણા ડોક્યુમેન્ટ્સ હોય, તે ડોક્યુમેન્ટ્સને પણ આપણે એ પેનડ્રાઈવમાં સેવ કરી શકાય છે। તો એ પેનડ્રાઈવમાં પછી આપણે લેપટોપમાં જોવું હોય તો એ પેનડ્રાઈવ ખોલીને પણ આપણે એ ડોક્યુમેન્ટ્સ આપણે સેવ કરેલા હોય છે તો એ સેવ કરેલા ડોક્યુમેન્ટ્સ આપણે જોઈ શકાય છે, તેવો ઉપયોગી થાય છે। આઈપેડમાં પણ ઘણી બધી માહિતીઓ હોય છે,
તેમાં તેની મદદથી પણ અભ્યાસકારક બધી એપ પણ આવે છે, તો અભ્યાસમાં પણ વધારો કરી શકાય છે અને જ્ઞાનમાં પણ વધારો કરી શકાય છે. સીડી, તો સીડીમાં પણ એક વિડીયો આપણે ઉતારતા હોય છે, તો વિડીયો આપણે એ સીડીમાં પણ સેવ કરી શકાય છે અને વિડીયો એ સીડી પ્લેયરમાં પણ બનાવી શકાય છે. એસી પણ એક આધુનિક સાધન ગણાય છે. એ ગરમીમાં આપણને ઠંડક આપે છે, તે એ ઠંડક ગરમીમાં થોડું ઘણું સારું લાગે છે, પણ એની આપણે આદત નથી કરવાની, કે એની આદત પડી જાય તો આપણા શરીરને નુકસાનદાયક ગણાય છે. શોધખોળની દુનિયા. પ્રશ્ન નંબર 1, નીચેનો ફકરો વાંચી પ્રશ્નોના ઉત્તર લખો. મોબાઈલ ફોનનો ઉપયોગ હંમેશા સારા કાર્ય માટે કરવો જોઈએ, એટલે કે અભ્યાસકારક જે માહિતી પ્રાપ્ત કરવી હોય, કે આપણે કંઈક સારી એપ દ્વારા અભ્યાસમાં પણ અને જ્ઞાનમાં પણ વધારો કરી શકાય છે, તો સારા કાર્યો માટે કરવું જોઈએ. મોબાઈલ ફોનમાં ભણવા માટે નવા નવા એપ્સ આવે, તેનો ઉપયોગ કરી નવું શીખવું જોઈએ. તો આપણે નવું એ મોબાઈલની મદદથી નવી નવી એપો દ્વારા પણ નવી માહિતી પ્રાપ્ત કરી શકાય છે. હવે એના પ્રશ્નો જોઈશું. નંબર 1, આ ફકરામાં કોની વાત કરવામાં આવી છે? તો આ ફકરામાં ખાલી મોબાઈલ ફોનની વાત કરવામાં આવી છે. નંબર 2, મોબાઈલ ફોનમાં શું આવે છે? એનો જવાબ આવશે, મોબાઈલ ફોનમાં ભણવા માટે નવા નવા એપ આવે છે, એટલે કે નવી નવી એપોનો આ ફકરામાં વાત કરવામાં આવેલી છે. નંબર 3, એપ્સ દ્વારા શું શીખી શકાય છે? તો એપ્સ દ્વારા નવું શીખી શકાય છે, એટલે કે એપ્સની મદદથી આપણે નવી માહિતી પ્રાપ્ત કરી શકાય છે. 9, દુનિયાનો સૌથી પહેલો મોબાઈલ ફોન 3G April 1973માં માર્ટિન કોપર નામના વ્યક્તિએ બનાવ્યો હતો. તો એટલે કે 3G ફોન છે, તો 3G એપ્રિલ ફોન તે એક માર્ટિન નામના વૈજ્ઞાનિકે બનાવેલો હતો. અલ્લાહ હાફિઝ. તમારા આ લેસન અહીંયા પૂરું થાય છે. થેન્ક યુ.